આજની આની શરૂઆત જેમને ભારતની ભૂમિની અંદર પોતાનું જીવન ને પોતાનું સમગ્ર આખું વ્યક્તિત્વની આહુતિ જેમને આપેલી છે એવા દિવ્ય ઋષિઓ ભગવાન ધન્વંતરી, ભગવાન ચરક, ભગવાન સુશ્રુત વાઘભટ, અંગિરા જમદગ્નિ, આ જે ઋષિઓએ જે શાસ્ત્રની રચના કરી, એટલે કે પાંચમા વેદની રચના કરી, આયુષના વેદ, જીવન વિશેના વેદ, એ દરેક ઋષિઓને પહેલાં આપણે હૃદયથી યાદ કરીએ અને સમગ્ર પ્રાણી માત્રના ભલા માટેની પ્રાર્થના કરીએ. નમામિ ધન્વંતરિમાદિ દેવમ સુરાસુરૈવંદિત પાદ પદ્મમ લોકે જરારુક ભય મૃત્યુનાશમ ધાતારમીશમ વિવિધૌષધીનામ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કચ્ચિત દુઃખ ભાગ ભવેતમ. ભારતના ઋષિઓએ આખા વિશ્વને એક દર્શન આપ્યું છે અને એ દર્શનના આધારે કે માત્ર વ્યક્તિ કેન્દ્રિત નહીં પણ સમાજલક્ષી દરેક બાબત બને, તો જેવી રીતે 21 જૂનના દિવસે યોગ દિવસ ઉજવવામાં આવે અને વિશ્વના મોટાભાગના દેશો આજે યોગ ભારતીય સંસ્કૃતિનો ઉજવી રહ્યો છે, એવી જ રીતે આવતા સમયની અંદર એક ભારતની સનાતન વૈદિક સંસ્કૃતિની જે ઉત્કૃષ્ટ કક્ષાનું જે ભેટ છે આખા વિશ્વને એ છે આયુર્વેદ. તો ધર્મ ચરક સંહિતા ચિકિત્સા સ્થાન અધ્યાય 1 નું આ સૂત્ર છે, ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમમ. આ ચતુર્વિધ જે પુરુષાર્થ છે એનું જે મૂળ જે છે એ મૂળ છે એ આરોગ્ય છે. જ્યાં સુધી આરોગ્ય નથી ત્યાં સુધી દરેક વસ્તુ નકામી છે. આર્થિક સમૃદ્ધિ આપણી પાસે ગમે એટલી હોય, ધન હોય, દોલત હોય, પૈસો હોય, પણ આરોગ્ય હોવું ખૂબ જરૂરી છે. તો ચાર વેદની રચના કરી, ચાર આંગળી સમાન છે પણ પાંચમા વેદની જે રચના કરી, તો આંગળી હોય પણ પકડ બરાબર ન આવે તો પકડ મજબૂત કરવા માટે અંગૂઠાની જરૂર પડે, તો અંગૂઠા સમાન પાંચમો વેદ આયુષ્ય વેદ ઇતિ આયુર્વેદ, જે જીવનનો વેદ છે એ આયુર્વેદની રચના કરી. અને આ આયુર્વેદના શાસ્ત્રની રચના શા માટે થઈ, તેનું મુખ્ય જે પ્રયોજન છે એ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે. સામાન્ય રીતે આપણે બધા જ લોકો એવું માનતા હોઈએ કે આયુર્વેદ એટલે કે જ્યારે કોઈ જૂના અને અઠીલા રોગો હોય ત્યારે એમની સારવાર માટે કરવાનું, વાસ્તવિક દ્રષ્ટિ એવું નથી. આયુર્વેદ છે એનું મુખ્ય જે ઉદ્દેશ છે કે માણસ કઈ રીતે તંદુરસ્ત રહે. વર્તમાન સમયમાં કોરોના કાળની અંદર સમગ્ર વિશ્વની અંદર જે મહામારી ફેલાણી અને લોકોની અંદર સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃતિ આવી, જેવી રીતે સમયની પરિસ્થિતિ બદલાઈ રહી છે, વિશ્વની પરિસ્થિતિ બદલાઈ રહી છે, આખા વાતાવરણની અંદર પણ પરિવર્તન થઈ રહ્યા છે, આબોહવામાં એને ધ્યાનમાં રહેતા આવા નવા નવા રોગ આવવાના છે, તો આ રોગોમાંથી બચવા માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ જાળવવી એ જ ભવિષ્યનો આપણો એક શ્રેષ્ઠ ઉપાય રહેશે. તો આ રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે કે તંદુરસ્ત આપણે કઈ રહી શકીએ, રોગોમાંથી મુક્ત થવા માટે તો આયુર્વેદ એક ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે, પરંતુ જીવનભર તંદુરસ્ત કેમ રહેવું એ જાણવા માટેના ઉપચારો ક્યાં. તો અહીંયાથી જેટલા લોકો આ વિડીયો સાંભળતા હશે અથવા સાંભળશે એ દરેક વ્યક્તિના હૃદયની અંદર એક અંદરથી ઈચ્છા છે કે મારે જિંદગીભર દવા વગરનું જીવવું છે. કોઈ પણ વ્યક્તિને દવાખાને જવાની ઈચ્છા નહીં હોય અને સત્તા જવું પડે છે લોકોને, શા માટે જવું પડે છે અને જવું પડે છે તો બચવા માટેના ઉપાય શું. તો આપણી દરેકની અંદરની ઈચ્છા છે કે આપણું સ્વાસ્થ્ય સારું રહે અને અત્યારે બધાની ઈચ્છા છે. કોઈ વ્યક્તિને એવી ઈચ્છા નહીં હોય કે હું કેન્સરના કારણે મૃત્યુ થાય, કોઈ વ્યક્તિને એવી ઈચ્છા નહીં હોય કે મારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદયરોગની જીવનભર માટે દવા લેવી પડે, કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ ઈચ્છા નહીં હોય તો સત્તા થવું પડે છે. તો આયુર્વેદ એ વિજ્ઞાન છે કે જેનો આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે અને રોગમાંથી મુક્ત થયેલા વ્યક્તિને પણ એક ઉત્તમ આરોગ્ય આપવાનું કામ કરે છે. તો સૌથી પહેલાં તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે શેની આવશ્યકતા છે, તો આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે ત્રણ મહત્ત્વની બાબત છે, પ્રાણ, બીજું ઉદક અને ત્રીજું અન્ન. આ ત્રણ આપણા એનર્જીના સ્ત્રોત છે. પહેલું છે પ્રાણ, બીજું છે ઉદક એટલે પાણી અને ત્રીજું છે અન્ન એટલે કે ભોજન. તો આપણા શરીરની અંદર આપણા કોઈ પણ વ્યક્તિને જીવવું હોય તો કોઈને તમે ભોજન ન આપો તો એક મહિના સુધી ચલાવી લે, પાણી ન આપો તો 15 દિવસ ચલાવી લે, પણ પ્રાણ ન આપો તો 5 મિનિટ પણ ચાલી શકે
નહીં, એનો અર્થ કે મનુષ્યને જીવવા માટે સૌથી પ્રથમ કોઈ આવશ્યકતા હોય તો એ વસ્તુ છે પ્રાણની. તો આપણે દરેકે આપણી પ્રાણ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિને મૃત્યુ પણ ત્યારે જ જાહેર કરવામાં આવે કે જ્યારે એ પ્રાણનો ઉપયોગ ન કરે ત્યારે. તો આપણે દરેક વ્યક્તિએ આપણી પ્રાણ શક્તિ વધારીએ તો આપણી મૂળ શક્તિ છે તો આપણા દરેક સમસ્યાનું સમાધાન આપણે સરળતાથી કરી શકીએ. તો યોગ એ ભારતનું એક વિજ્ઞાન છે અને એની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આદિ અષ્ટંગ આપે છે અને એનું મહત્ત્વપૂર્ણ કોઈ અંગ હોય તો પ્રાણાયામ છે. તો આપણે દરેક વ્યક્તિએ નિત્ય મિનિમમ 15 મિનિટ માટે અવશ્ય પ્રાણાયામ કરવા જોઈએ. આપણી પ્રકૃતિ તાસીરને ધ્યાનમાં લઈને પ્રાણાયામના ખૂબ બધા પ્રકાર છે. કપાલભાતી પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ઉજ્જાયી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ. પરંતુ સિમ્પલ અને સરળ સમજાવું કે જો કોઈ આપણે દીપમાં પ્રાણાયામ વિશે ખ્યાલ ન હોય તો મુખ બંધ રાખી નાક દ્વારા ઊંડો શ્વાસ લેવાનો, પૂરેપૂરો શ્વાસ અંદર ભરવાનો, ધીરે 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 શ્વાસ બહાર કાઢવાનો. શ્વાસ અંદર લેવાનો, શ્વાસ ધીરે ધીરે બહાર કાઢવાનો. પ્રાણાયામ કરતી વખતે માત્ર એટલું ધ્યાન રાખવાનું કે જેટલો સમય શ્વાસ લેવામાં થાય એટલો સમય શ્વાસ બહાર કાઢવામાં જવાનો. જ્યારે હું મારા દર્દીને ચિકિત્સા કાર્ય કરતો અને એની અંદર કેન્સર, ડાયાબિટીસ, બીપી, હૃદયરોગના જેવા કષ્ટસાધ્ય વ્યાધિના દર્દીઓ આવે ત્યારે જે દર્દી અને દરેક દર્દીને મેં પ્રાણાયામનું સજેશન કહેતા હોય તો શરૂઆતમાં મેં રિસર્ચ કરવા માટે જોયું કે દર્દીને દવા સરખી આપવાની પણ એક ગ્રુપને પ્રાણાયામ કરાવવાનું, એક ગ્રુપને પ્રાણાયામ નહીં કરાવવાનું. જે દર્દીએ નિત્ય પ્રાણાયામ કર્યા હોય એ લોકોને રોગમાંથી, જે બીમારીમાંથી મુક્ત થવાની રિકવરીની સ્પીડ ખૂબ સારી આવે. તો આપણે દરેક વ્યક્તિ આપણા જીવનનો જો પ્રાણાયામને ભાગ બનાવી લઈએ, 15 મિનિટ માટે મિનિમમ રોજ પ્રાણાયામ કરીએ તો આપણે ઘણા બધા રોગમાંથી બચી શકીએ. સાથે સાથે આપણી યાદશક્તિ, બુદ્ધિશક્તિ, સ્મૃતિશક્તિની અંદર પણ જબરજસ્ત સુધારો આવી શકે. તો પ્રાણ એ મોટા મોટી શક્તિ છે. બીજું જે આપણી બીમારી મટાડવા માટે કોઈ જો આવશ્યક હોય તો એ છે પાણી. પાણી કઈ રીતે? ધારો કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસની તકલીફ છે તો એનો રિપોર્ટ બ્લડ ન કરવામાં આવે. હૃદયની તકલીફ છે, રિપોર્ટ બ્લડ ન કરવામાં આવે. લીવરની તકલીફ છે, રિપોર્ટ બ્લડ ન થાય. કા પેશાબનો રિપોર્ટ થાય તો આપણા લોહીની અંદર 90-92% પાણી છે. પગથી લઈને માથા સુધી લીવર, કિડની, કોઈ પણ જગ્યાએ તમે ચીરો મારો તો બ્લડ નીકળે, લોહી નીકળે. તો આ લોહી શેનું બનેલું છે? લોહી પાણીનું બનેલું છે. આપણા શરીરમાં 3 ભાગ પાણી છે. તો આ પાણીને આપણે બેલેન્સ કરીએ, પાણીનું વિજ્ઞાનને જો આપણે સમજી લઈએ તો આપણે તંદુરસ્ત રહી શકીએ. કારણ કે શરીરનો 3 ભાગ તંદુરસ્ત રહે અને લોહીનો 92% ભાગ તંદુરસ્ત રહે. તો વર્તમાન સમયની અંદર આપણે ક્ષારવાળું પાણી પીતા હોઈએ તો ક્ષારવાળું પાણી તમે જ્યારે ક્ષારવાળા પંથકની અંદર, ખાસ કરીને ગુજરાતમાં ભાલ પંથકમાં જાઓ તો ત્યાં બાવળ પણ ન જોવા મળે. નકર ગાંડો બાવળ એક એવી વનસ્પતિ છે કે કોઈ પણ જગ્યાએ ઉગી જાય તો ત્યાં એ પણ ન જોવા મળે. શા કારણે? ક્ષારના કારણે. તો ક્ષારથી બચવા માટે આપણે આપણા ઘરે ફિલ્ટર ફિટ કરાવ્યું તો ફિલ્ટરનું પાણી પણ આપણે બધા પીતા હોઈએ છીએ. તો ફિલ્ટરનું પાણી આપણે પીતા હોય તો ફિલ્ટરના કારણે ક્ષાર ગળાઈ જાય. પણ તકલીફ એમાંથી એવું આવે છે કે એના કારણે પાણીના TDS પરિવર્તન થઈ જાય અને પાણીના TDS પરિવર્તન થઈ જાય તો એનાથી આપણી જે લોહીની નળીની સ્થિતિસ્થાપકતા છે એ ઇલાસ્ટિસિટી, સ્થિતિસ્થાપકતા ઘટી જાય. અને સાથે સાથે સૌથી મહત્ત્વનું રિચર્સ એવું કહે છે કે B12ની ખામી ઊભી થાય. હવે B12ની ખામી ઊભી થાય એટલે આખું શરીર છે ક્ષીણ થાય, શક્તિ ક્ષીણ થાય, થાક લાગે, નબળાઈ લાગે, કળતર લાગે. તો ટેકનોલોજીના કારણે ક્ષાર ગળાઈ જાય પણ શરીરમાં એની સાઇડ અસર ઊભી થઈ. તો ક્ષારવાળું પણ પાણી ન પીવું જોઈએ. આ ઉપરાંત આપણે ઠંડુ પાણી પણ ન પીવું જોઈએ. શા માટે? કારણ કે આપણા શરીરનું તાપમાન 97.5 થી 99 આસપાસ ટેમ્પરેચર હોય અને આપણે ઠંડુ પાણી પીએ બરફ જેવું 0 ડિગ્રી તાપમાન હોય. આપણે ઠંડુ પાણીનું 5 ડિગ્રી 10 ડિગ્રી તાપમાન હોય. અને જો આપણે ઠંડુ પાણી પીએ તો સૌથી પહેલાં શરીરનું તાપમાન એનું તાપમાન વચ્ચે 80 થી 90 ડિગ્રીનો ફેર પડે તો એ આખા શરીરમાંથી ટેમ્પરેચર લાવવું પડે ને એ બ્લડમાંથી આવે તો લોહી આખા શરીરમાં ખેંચાય અને આખા શરીરમાં લોહીમાંથી ખેંચાય તો ધીરે ધીરે કિડનીમાં, લીવરમાં, ફેફસામાં, આંતરડામાંથી લોહી ઘટે અને ધીરે ધીરે એ અવયવો શરીરના ક્ષીણ થાય. સાથે સાથે ઠંડા પાણીના કારણે આપણી જે હોજરી છે એ સંકુચિત થાય તો પાચન શક્તિ ધીમી થાય અને બધી બીમારી આવે. કોલ્ડ ડ્રિંક્સ, તો કોલ્ડ ડ્રિંક્સ પણ સ્વાસ્થ્ય માટે એટલા જ આપણે નુકસાનકારક છે. અને કઈ રીતે નુકસાનકારક છે? તો આપણું ટોયલેટ છે એ ટોયલેટ આપણે એસિડથી સાફ કરતા હોઈએ. તમે ઘણીવાર કોઈ કોલ્ડ ડ્રિંક્સ લાવી બજારમાંથી એનાથી સાફ કરીને તમે જોજો તો એસિડ કરતાં એ સરસ સફાઈ થઈ જશે. લોખંડની એકાદી ખીલી લઈ અને કોલ્ડ ડ્રિંક્સમાં નાખજો તો ખીલી પણ ઓગળી જશે. તો કોલ્ડ ડ્રિંક્સ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. તો 4 વસ્તુ બહુ મહત્ત્વની પરિબળ છે. ક્ષારવાળું પાણી નહીં, ઠંડુ પાણી નહીં, આ ઉપરાંત ઠંડા પીણા નહીં,
ફિલ્ટરનું પાણી પણ એટલું નુકસાનકારક છે તો કયું પાણી પીવું જોઈએ? તો પાણીનું રાસાયણિક સૂત્ર છે H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજન 1 પરમાણુ. એમાં ઓક્સિજનના PPM જેટલા વધારે હોય એટલું પાણી પોટેન્સીવાળું. તો આ બધા લેબોરેટરી સંશોધન કરતાં મેક્સિમમ ઓક્સિજનના PPM ગંગાજળમાં અને વરસાદના પાણીમાં મળ્યા. તો આયુર્વેદ શાસ્ત્રની અંદર અષ્ટાંગ હૃદયની અંદર અંતરિક્ષ જળ એટલે કે વરસાદનું પાણીને અમૃત સમાન કીધેલું છે. તો વર્તમાન સમયમાં જળનું ખૂબ મોટું સંકટ છે અને વિશ્વમાં પણ જળનું ખૂબ મોટું સંકટ છે. તો જળ સંચય એ બહુ મહત્ત્વપૂર્ણ આપણા જીવનની બાબત છે. તો આપણે બધા લોકો એક સાથે કામ કરવું જોઈએ, જેનાથી શું કે જ્યારે વરસાદ વરસે ત્યારે વરસાદનું પાણીનું કલેક્શન કરવું જોઈએ. એમાં જો આપને નક્ષત્રનો ખ્યાલ હોય તો ઘણા બધા નક્ષત્ર કડવા હોય છે, ઘણા બધા નક્ષત્ર મીઠા હોય છે. ધારો કે મઘા નક્ષત્ર મુગશિર, એ ખૂબ એનું પાણી એકદમ મીઠું હોય. જે વર્ષે એને વરસાદ થાય તે દિવસે વનસ્પતિમાં ગ્રોથ પણ વિશેષ માત્રામાં થાય. એવી રીતે હાથી નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્ર, એ હસ્ત નક્ષત્ર જ્યારે વરસે ત્યારે એનો જે ગ્રોથ છે, વનસ્પતિનો ગ્રોથ, એ ઘણો બધો ઘટી જતો હોય. તો મીઠા નક્ષત્રનું પાણી આપણે કલેક્શન કરીએ એટલે કે વરસાદનું પાણી ભેગું કરીએ, રસોઈ અને પીવામાં એ જ પાણી વાપરીએ તો શું ફાયદો થાય? તો જ્યારે પ્રેક્ટિકલી આ વિષય મારી સમક્ષ આવ્યો એટલે મેં 200-300 પરિવારને એવો સંપર્ક કર્યો કે જે રસોઈ અને પીવા માટે વરસાદનું પાણી જ વાપરતા હોય, તો એ લોકોનો પહેલો અનુભવ હતો કે વરસાદનું પાણી પીવા પછી કે જે સાંધાના દુખાવાની તકલીફ હતી એ બધાને ઓટોમેટિક 2-3 વર્ષમાં મટી ગઈ. બીજી વસ્તુ, ઉર્જા શક્તિ સ્ફૂર્તિ ખૂબ એને સારી લાગી. નાના બાળકોને વારંવાર શરદી ઉધરસ કફ થતો હોય, એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે. તો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પાણી ઉત્તમ માધ્યમ છે, એમાં વરસાદનું પાણી એ શ્રેષ્ઠ માધ્યમ છે. એવું કહી શકાય કે વરસાદનું પાણી સાક્ષાત અમૃત છે. તો આ વરસાદનું પાણીને શેમાં લેવું જોઈએ? ગોળામાં ભરી, કારણ કે માટી એ પૃથ્વી તત્વ છે અને આપણા શરીરનું બેલેન્સ થાય એ ગોળામાં ભરીને કઈ રીતે પીવું જોઈએ? તો પાણીને અમૃત કરીને લેવું જોઈએ, જેનાથી આપણા શરીરનો 3 ભાગ પણ અમૃત થાય અને આપણા લોહી પણ આખું અમૃત થાય. તો અમૃત કરવાની પદ્ધતિ કઈ છે? તો મનુષ્યના લાળમાં ભગવાને ઈશ્વરે અમૃત આપેલું છે. આપણે બધા શું કરીએ, 2-3 કલાક પાણી ન પીએ, પછી એક સાથે 1-2 ગ્લાસ પાણી પીતા હોઈએ, એ સાચી ટેવ નથી. તરસ લાગે ત્યારે 10-15 મિનિટે 1-2 ઘૂંટડા તરસ લાગે ત્યારે 10-15 મિનિટે 1-2 ઘૂંટડા પાણીને અમૃત કરીને લેવું જોઈએ. કારણ કે આપણા શરીરમાંથી ઝેરને આપણે બહાર કાઢવાનું છે. તો અમૃત કઈ રીતે થાય તેનું પ્રેક્ટિકલી તમને પ્રયોગ કરીને બતાવું છું. આવી રીતે તરસ લાગી ત્યારે 1-2 ઘૂંટડા પાણી મોંની અંદર લેવાનું. ખૂબ લાળ મિક્સ કરવાની. પાણીનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ અને મીઠો લાગે, એટલે પાણી ખુદ અમૃત થઈ ગયું. અને અમૃત સમાન મીઠો લાગે તો આપણા શરીરમાં અમૃત જાય તો ઓટોમેટિક આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણે દરેક રોગમાંથી બચી શકીએ. ત્રીજું જે આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે એ આપણો છે ખોરાક, એટલે કે ભોજન. તો ભોજનના નિયમો જે છે એને જાણવા ખૂબ જરૂરી. જો આપણે ભોજનના નિયમોને જાણીએ તો આપણા શરીરમાંથી ઘણા બધા, અત્યારે લોકોને અલગ અલગ હિમોગ્લોબિન માટેની ટેબ્લેટ લેવી પડતી હોય, ઘણા બધાને B12ની ટેબ્લેટ લેવી પડે અથવા ઇન્જેક્શન લેવા પડતા હોય, બહારથી આપણે ઘણી બધી દવાઓ લેતા હોય. જો આપણી પાચન શક્તિ આપણે સારી કરીએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ રહે અને એમાંથી પૂરતે પૂરું પોષણ મળી રહે તો આપણે તંદુરસ્ત રહી શકીએ. તો ત્રીજું સૌથી મહત્ત્વપૂર્ણ છે એ છે ભોજન. તો ભોજનના સૌથી મહત્ત્વપૂર્ણ 3 નિયમો, ક્યારે ભોજન કરવું જોઈએ, બીજું કેટલું ભોજન કરવું જોઈએ અને ત્રીજું કઈ રીતે ભોજન કરવું જોઈએ. તો આપણી ટેવ જનરલી એવી હોય છે બધાની કે ભૂખ લાગી કે ન લાગી આપણે ભોજન કરી લઈએ. ચૂલો છે એ બુજાઈ ગયેલો હોય, ઓલવાઈ ગયેલો હોય, એની ઉપર આપણે લાકડા નાખીએ તો ચૂલો વધારે ઓલાય. તો શું કરવું જોઈએ? ચૂલો વ્યવસ્થિત સળગેલો હોય ત્યારે જ એની ઉપર પાક સારો થાય. તો સૌથી પહેલું ક્યારે ભોજન કરવું જોઈએ, તો એના માટેનો નિયમ છે કકડીને એકદમ વ્યવસ્થિત ભૂખ લાગે ત્યારે. સાવ સરળ ભાષામાં સમજાવું કે પેટની અંદર બિલાડા બોલી જાય, અંદર એવી ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું જોઈએ. તો આજથી આપણે પરિવર્તન કરીએ, ક્યારે જમવું? તો કે કકડીને વ્યવસ્થિત ભોજન લાગે ત્યારે, આયુર્વેદ પ્રમાણે આહાર પાચન થઈ જાય, જીર્ણ આહારસ્ય ભોજનમ, ત્યારે ભોજન કરવું જોઈએ. કેટલું ભોજન કરવું જોઈએ? તો આયુર્વેદમાં ચરક સંહિતામાં વિમાન સ્થાનમાં ત્રિવિધ કુક્ષી વિમાન અધ્યાય છે, એમાં આપણા પેટના 3 ભાગ પાડવાના કીધા છે. 1 ભાગની અંદર ઠોસ પદાર્થ, 1 ભાગની અંદર પ્રવાહી અને 1 ભાગ હવા માટે ખાલી રાખવાનો છે. તો આપણે હવે તો એને સરળ ભાષામાં સમજાવું તો આપણે લોકો શું કરતા હોય, ભોજન કરીએ એટલે આખું પેટ ભરીને જમતા હોય, ઘણીવાર ખૂબ આખું પેટ ભરીને જમતા હોય, એના કારણે ભોજનનું પાચન ન થાય અને પાચન ન થાય
तो आपणी बधी ज बीमारी थाय। तो आस्ते एक सरल शब्द याद राखो, केटलू जम्मू तो भूख थी 10 કોળિયા ઓછું ખાવું। ખૂબ અગત્યનો, ખૂબ મહત્વનું કઈ રીતે ભોજન કરવું, તો આપણે પ્રશ્ન થશે ભોજનને કાંઈ શીખવાનું થોડે, ભોજન તો જમવાનું આવે એટલે જમી લેવાનું, નહીં બિલકુલ એવું નથી। આપણે ભોજન કરીએ છીએ તો અત્યારે આપણે કઈ રીતે ભોજન કરીએ છીએ, એક બટકું મોઢામાં મૂક્યું, એક વાર, બે વાર, ત્રણ વાર ચાવ્યું, તરત અંદર વયું ગયું, તો આખે આખું બટકું અંદર ગયું, આખે આખું બટકું અંદર ગયું એટલે અંદર દાંત નથી એટલે એનું પાચન નથી થવાનું, એટલે કાચું રહેવાનું છે એટલે એનું પચવાનું નથી, એટલે કાચું રહેવાનું એટલે એસિડિટી થવાની, ગેસ થવાનું, કબજિયાત થવાનું અને પછી એમાંથી બધી જ બીમારી થવાની। તો સરળ નિયમ છે કે આપણે આજથી ભોજન કરવા બેસીએ ત્યારે પહેલાં તો ઈશ્વરની કૃપાથી આપણે ભોજન પ્રાપ્ત થયું છે, તો આપણે આપણા ઈષ્ટ દેવતાને ઈશ્વરને યાદ કરીએ, માત્ર આપણે નહીં દરેક લોકોને ઈશ્વર ભોજન પહોંચાડે એવી પ્રાર્થના કરીએ। ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે। અહમ વિશ્વ, શ્રીમદ ભગવદ્ ગીતાનો બહુ સરસ શ્લોક છે, અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામી અહમ ચતુર્વિધમન્નમ। આપને કદાચ શ્લોક ન આવડે તો ભગવાનનો આભાર માને, ઈશ્વર આ સૃષ્ટિ ઉપર બહુ બધા લોકો ભૂખ્યા છે, એના સુધી ભોજન નહીં મળ્યું હોય, તારી કૃપાથી કરુણાથી મને ભોજન મળ્યું છે, તારા પ્રસાદ સ્વરૂપે હું ગ્રહણ કરું છું। જ્યારે આપણે ઈશ્વરને આભાર માનીને ભોજનને ગ્રહણ કરીએ ત્યારે ભોજન ભોજન નથી રહેતું, એ પ્રસાદી બની જાય। હવે એને આપણે અમૃત કરવાનું છે, તો ભોજન અમૃત કઈ રીતે થાય, તો એક બટકું મોઢામાં મૂકવાનું, ખૂબ ચાવવાનું, ખૂબ ચાવવાનું, ખૂબ ચાવવાનું, ખૂબ ચાવવાનું, એટલું સરસ ચાવવાનું કે ભગવાન આપણે 32 દાંત આપ્યા છે, એક કોળિયાને 32 વાર ચાવવાનું કે ભોજન છે એ એકદમ પ્રવાહી થઈ જાય અને રોટલા રોટલીનો સ્વાદ પણ એકદમ મીઠો આવે, અને જ્યારે આ સ્વાદ મીઠો આવે ત્યારે એનું પાચન પૂરેપૂરું થાય, એ ભોજન અમૃત થઈ ગયું। તો આમાંથી જે કાંઈ પોષક તત્વો જોઈએ આપણે પૂરતી માત્રામાં પ્રાપ્ત થાય, આપણી પાચન શક્તિ સારી રહે, અને આપણી પાચન શક્તિ સારી રહે તો આપણી તંદુરસ્તી પણ સારી રહે, કારણ કે હવા, પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુ ખૂબ મહત્ત્વપૂર્ણ આપણા જીવન માટે જરૂરી છે।